નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસટી સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો પુત્રદહન કાર્યક્રમ યોજાયો. યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ગઢ ચોટીલા આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ. ચોટીલા ડુંગરના મહંતના હસ્તે વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા. સ્વચ્છ સર્વેક્ષણ 2022ની મોટી મોટી વાતો કરતી ધાનેરા નગરપાલિકાની શું છે સત્ય હકીકત જુઓ અમારા આ અહેવાલમાં. નસવારી જિલ્લાના બીલીમોરામાં આવેલ નાથ સંપ્રદાયના નવનાથ આશ્રમ દ્વારા બીલીમોરાના આનંદ સિનેમામાં તેમના સંપ્રદાયના અનુયાયીઓ માટે ધ કાશ્મીર ફાઇલ ફિલ્મનો સ્પેશિયલ શો રાખવામાં આવ્યો હતો. ખેડૂતોએ વીજળીના ધાધિયાને લઈને જેતપુરના ખેડૂતોએ આજે જેતપુરની પીજીવીસીએલ કચેરીને આવેદનપત્ર આપ્યું. કરજણ તાલુકાના પીછિયાપુરા ખાતે ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને 3 વર્ષ પૂર્ણ થતાં મૂળ નિવાસી એકતામંદ દ્વારા ઉજવણી કરાઈ હતી. દાહોદમાં 50 વર્ષ બાદ વિદ્યાર્થીને તેની સારા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ભાખડીયા તળાવમાં ખુદ નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવેલ ઘન કચરો દૂર કરવા અને તળાવમાં પાણી ભરવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી MN ડોડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં 12-14 વર્ષની વયના 19,904 બાળકોને કોર્બેવેક્સ વેક્સિનની રસી અપાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ખાતે આવેલ તળાવમાં નાહવા પડેલા 4 પુત્રોના પિતાનું પાણીમાં ડૂબી જવાથી મોત. ઈડરના મુડેટી SRP કેમ્પમાં લાગી આગ. સાબરકાંઠા જિલ્લાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઈડરના મુડેટી SRP કેમ્પમાં આગની ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે ઈડર તાલુકાના મુડેટી ગામ પાસે આવેલ SRP કેમ્પમાં વૃક્ષ નીચે એક પતરાના શેડમાં અચાનક આગ લાગી છે. તો આગ લાગતા કેમ્પમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે. આગ લાગવાની જાણ હાજર SRP જવાનોને થતા જવાનોએ પાણીનો છંટકાવ કર્યો છે. તો જાતે જ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ પતરાનો શેડ બળીને ખાક થઈ ગયો છે. SRP જવાનોની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી છે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે SRP કેમ્પમાં આગની ઘટના બનવા પામી છે. તો પતરાના શેડમાં અચાનક આગ લાગી છે. તો કેમ્પમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. SRP જવાનોની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ધારાસભ્યોના પેન્શનને લઈને ભગવત માને લીધો મોટો નિર્ણય. ચીનના વિદેશ મંત્રી પાકિસ્તાન પછી અફઘાનિસ્તાન પહોંચી ગયા. યોગી આદિત્યનાથે લીધા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ. PM HM 11 CM આવ્યા. શુભમન ગિલે આપ્યા સંકેત. ગુજરાત ટાઇટન્સ માટે કોણ તેની સાથે ઓપનિંગ કરશે. રાજ્યસભામાં રડી પડ્યા રૂપા ગાંગુલી. કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ. 7 વર્ષમાં 27 રૂપિયા વાળો શેર એવો ભાગ્યો કે 1 લાખના રોકાણના આજે 87 લાખ થયા. CM ભૂપેન્દ્ર પટેલ અચાનક ઝૂંપડપટ્ટીની મુલાકાતે પહોંચ્યા. રાજકોટમાં પોલીસે કારને લોક મારી તો કાર ચાલક ટાયર બદલીને દંડ ભર્યા વગર ભાગી ગયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.